नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे वात करशुं धोरण 10 सामाजिक विज्ञाननी अंदर सप्टेम्बर महिनानी अंदर जे एकम कसोटी आववानी छे तेना विशे। कुल गुण 25 छे। समय 1 कलाकनी अंदर पोते स्व अध्ययन माटे पोते लखी शके छे। पाठ जे सप्टेम्बर महिनानी अंदर आवनार एकम कसोटी छे ए प्रमाणे 2, 3, 4, 10 અને 17 પાઠ સુધીનો આ એકમ કસોટી છે। આ સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટી એ મોડેલ પેપર છે। આ પ્રમાણે આવતા જે તારીખોની અંદર જે એકમ કસોટી આવવાની છે એ આ પ્રમાણે હોઈ શકે છે। તો શરૂ કરીએ આજની જે એકમ કસોટી છે તેના વિશે। વિભાગ એની અંદર વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તરો લખો, પ્રત્યેકના એક ગુણ રહેશે। પ્રથમ પ્રશ્ન જોઈએ, કચ્છના બન્ની વિસ્તારની કઈ કોમ ભરતકલાની આગવી વિશેષતા ધરાવે છે? એ ખાસી, બી કિરાત, સી નિષાદ અને ડી જત। પ્રશ્ન બીજો જોઈ, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો। વાક્ય છે, મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં નાટ્યકલામાં ખાલી જગ્યાનું નામ મોખરે ગણાય છે। ચોથો પ્રશ્ન જોઈએ, મને ઓળખો, દક્ષિણ ભારતના મંદિરનું પ્રવેશ દ્વાર ગણે છે। પાંચમો પ્રશ્ન જોઈએ, ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ખાલી જગ્યા છે। હવે પછીનું પ્રશ્ન જોઈએ, વિભાગ બી ની અંદર વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો, પ્રત્યેકના બે ગુણ રહેશે। વિદ્યાર્થી મિત્રો, નોટબુક સાથે રાખશો અને અગત્યના પ્રશ્નોની નોંધ પણ કરતા રહેશો। જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરશો અને તમારા મિત્રોને પણ શેર કરશો। પ્રશ્ન જોઈએ છઠ્ઠો, ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો અથવા તો ગુજરાતના ગરબા વિશે જણાવો। આ પ્રશ્ન બે છે, બેમાંથી કોઈ પણ એક તમે પોતાની રીતે અધ્યયન માટે લખી શકો છો। સાતમો પ્રશ્ન જોઈએ, મોહેજોદડોનો અર્થ સમજાવી તેના રસ્તાની માહિતી આપો। આઠમો પ્રશ્ન જોઈએ, સ્તૂપની સમજૂતી આપો। નવમો પ્રશ્ન જોઈએ, બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો। દસમો પ્રશ્ન જોઈ, ચાના પાકની અનુકૂળતાઓ જણાવો। વિભાગ સીની અંદર હવે પછી વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ લખો, પ્રત્યેકના 3 ગુણ રહેશે। પ્રથમ પ્રશ્ન એટલે કે 11મો પ્રશ્ન છે, હરિયાળી ક્રાંતિ વિશે જણાવો અથવા તો તફાવત આપો। ખરીફ પાક અને રવિ પાક બંને વચ્ચેનો તમારે તફાવત લખવાનો રહેશે। 12મો પ્રશ્ન જોઈએ, ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો। આ વાત કરી આપણે વિભાગ સી વિશે। હવે પછી વાત કરીએ વિભાગ ડીની અંદર। પ્રથમ પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો, તો પ્રત્યેકના 4 ગુણ રહેશે। તો 13મો પ્રશ્ન છે, બેરોજગારીનો અર્થ આપી બેરોજગારીના મુખ્ય સ્વરૂપો વિશે ટૂંકમાં જણાવો। બેરોજગારીનો અર્થ આપવાનો છે અને પછી તેના મુખ્ય સ્વરૂપો કેટલા છે તેના વિશે ટૂંકમાં માહિતી આપવાની છે। અથવા તો વિભાગ ડીની અંદર 13મો જ એવો પ્રશ્ન છે, એ છે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો। તો વિદ્યાર્થી મિત્રો, આટલી જે એકમ કસોટી છે એ મોડેલ પેપર છે। આ પ્રમાણે સપ્ટેમ્બર મહિનાના અંતમાં જે એકમ કસોટી આવવાની છે એ આ પ્રકારે હોઈ શકે છે। આ પૂર્વ અભ્યાસ માટે બનાવેલી એકમ કસોટી છે જે તમને અભ્યાસ માટે ખાસ ઉપયોગી થશે। જો વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો એક્ટિવ ઓનલાઈન જીકેને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જોતા રહો એક્ટિવ ઓનલાઈન જીકે।